ગામના યુવાનોએ વિરોધ કર્યો તેમજ સરપંચની ગેરહાજરીમાં ગ્રામસભા ફરવી એ ગેરબંધારણીય છે તો સરપંચના પતિ ઉશ્કેરાતા કહેવા લાગ્યા કે સરપંચ હું પોતે છું જે કામ કરું એ બધું હું જ કરું છું તેમ કહેતા યુવાનોએ કીધું કે તમારાથી થાય એ કરી લેજો મારો હાથ બહુ લાંબો છે તમે ગ્રામ પંચાયતની ગ્રામસભાની બહાર નીકળો આવું કહીને સરપંચના પતિ ધાક ધમકીથી જાગૃત યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી દર વર્ષે દર ગ્રામસભામાં સરપંચની ગેર હાજરીમાં સરપંચના પતિ કેર બંધારણીય ગ્રામસભા ભરતા આવ્યા છે જય આદિવાસી તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસના રોજ સમય એક વાગ્યાને વીસ મિનિટે કાળીમવડી ગ્રામ પંચાયતની અંદર ગ્રામસભાનું આયોજન કરેલ હતું ગ્રામસભામાં ઉપસ્થિત ડેપ્યુટી સરપંચ તલાટી સાહેબ આગેવાનો જાગૃત યુવાનો હાજર રહ્યા હતા સરપંચ સરપંચશ્રીની ગેરહાજરીમાં ઘેરબંધારણની રીતે ગ્રામસભા સરપંચશ્રીના પતિ ભરતા હતા તેથી જાગૃત યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે ગેરબંધારણીય ગ્રામ સભા ભરવામાં આવે છે જેથી સરપંચ શ્રીના પતિ ઉશ્કેરાતા કહેવા લાગ્યા કે હું પોતે સરપંચ છું હું પોતે સરપંચ છું અને તમારાથી થાય એ કરી લેજો અને ધાક ધમકી આપવાથી અમને એમ કહેવા લાગ્યા કે તમે ગ્રામસભા છોડીને જતા રહો તેથી અમે ધાક ધાક ધમકીથી ગ્રામસભાને છોડી અને આવતા રહ્યા છે અને દર વખતની દર દર વખતની જેમ ગ્રામસભા ગેરબંધારણે ભરે છે જેથી અમે આપ શ્રીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ જવાર જય આદિભાઈ